નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પારડી ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનો અભ્યાસ કરીશું. જેમાં આ વિડીયોની અંદર આપણે દ્વિપદી વિસ્તરણના કેટલાક ઉદાહરણોની સમજૂતી લેશું, જેમાં અગાઉના વિડીયોમાં આપણે 36માં ઉદાહરણનો અભ્યાસ કરેલો. આ વિડીયોમાં આપણે 37મું ઉદાહરણ જોઈએ. આ વિડીયોમાં આપણે 37મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 37. બરાબર
આપણે કિંમતમાં x બરાબર 1 x બરાબર 1 મૂકતા તો 1 વત્તા 1 નો 6 ઘાત બરાબર 1 વત્તા 6 કૌંસમાં 1 વત્તા 15 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 20 કૌંસમાં 1 નો ઘન વત્તા 15 કૌંસમાં 1 ની 4 ઘાત વત્તા 6 કૌંસમાં 1 ની 5 ઘાત બંને બાજુનો જવાબ 64 થાય છે માટે ડાબા બરાબર જવાબ થાય માટે ડાબા બરાબર જવાબ કહી શકાય છે વારગાતે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 37 ની વિગતવાર સમજૂતી જોઈએ તો આપણે અહીં ઉદાહરણ 37 ની વિગતવાર સમજૂતી જોઈએ ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર 38
वर्गमूल 3 ने 5 माइनस 0 2 ने 0 एक वक्त माइनस और एक वक्त प्लस एक वक्त माइनस एक वक्त प्लस 5 सी ए रूट ऑफ 3 ने 5 माइनस 1 2 ने 1 ना माइन प्लस 5 सी 5 सी 2 रूट ऑफ 3 ने 5 माइनस 2 1 ने 2 2 ने 2 माइनस 5 सी 3 रूट ऑफ 3 ने 5 माइनस 3 2 ने 3 प्लस 5 सी 4 रूट ऑफ 3 5 माइनस 4 2 ने 4 का माइनस 5 सी 5 रूट ऑफ 3 5 माइनस 5 2 ने 5 आणि ते विद्यार्थी मित्रों तुम्ही आपले जे समजुती मिळवली छे એ રીતે સમજુતીને ઉકેલ કરી તો ઉકેલ માટે અહીં વર્ગમૂળ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 ઘાત છે 2 2 ની 2 બનાવી 3 2 9 9 નું વર્ગમૂળ 3 9 નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એમ નામ રહે છે તો 9 2 3 3 9 રૂટ ઓફ 3 થાય 5 ઘાત હોય તો આ રીતે તૈયાર થશે હવે પહેલા સૂત્ર તૈયાર કરીએ 5 સી 0 નો મિનિંગ થાય 1 5 ઘાત કરીએ 5 ઘાત કરીએ એટલે જવાબ શું થશે 9 રૂટ ઓફ 3 0 ઘાત એટલે 1 પ્લસ 5 સી 1 એટલે 5 4 ઘાત થઈ એટલે 9 રૂટ 2 પ્લસ 5 સી 2 એટલે 10 3 ઘાત 3 ઘાત એટલે 3 રૂટ ઓફ 3 4 પછી પ્લસ 3 સી 3 આ 5 સી 3 5 સી 3 એટલે 10 5 સી 3 એટલે 10 3 અને રૂટ ઓફ 2 ની 3 એટલે 8 થશે 3 એટલે 8 8 પ્લસ 5 રૂટ ઓફ 3 અને 8 8 2 16 પ્લસ 5 જે એટલે ફરીથી 1 અને 32 4 ઘાત એટલે 16 5 ઘાત એટલે 32 આ થયું આપણા માટે પ્લસ વાળો હવે જોઈએ આના સમીકરણ આખ્યા માઇનસ 1 9 રૂટ ઓફ 3 1 માઇનસ 5 9 2 પ્લસ 10 3 રૂટ ઓફ 3 4 માઇનસ 10 3 8 પ્લસ 5 રૂટ ઓફ 3 माइनस वन वन थर्टी काउंस कर लिया एक एक रूट ऑफ नौ थ्री प्लस नौ पंचालीस तीस उन्नीस दस तरी तीस तीस चौक एक सौ वीस પ્લસ 10 તરી 3 અને 240 પ્લસ 5 16 પંચા 80 રૂટ ઓફ 3 પ્લસ 32 માઇનસ 9 રૂટ ઓફ 3 માઇનસ માઇનસ પ્લસ 9 2 18 9 2 18 18 પંચા નિયમ માઇનસ 30 4 તરી 12 120 રૂટ ઓફ 3 પ્લસ 240 માઇનસ 80 રૂટ ઓફ 3 પ્લસ 32
આપો કૌંસ તો નહીં તો આપણે આ કૌંસ લખવા લખો એટલે લખવો જરૂરી નથી પ્લસ સાથે માઈનસ થઈ જાય માઈનસ પ્લસ સાથે માઈનસ થઈ જશે પ્લસ સાથે માઈનસ થઈ જાય હવે નો કાઈ મૂળ નથી એટલે એને લખીએ 90 પ્લસ 240 પ્લસ 32 પ્લસ 90 પ્લસ 240 પ્લસ 32 1 2 3 4 5 6 6 રકમની દી 6 રકમનો સરવાળો 2 2 4 2 2 4 કરીએ 2 2 4 કરીએ 9 9 4 13 14 15 16 16 16 ના 9 25 25 9 ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસનો બગડો બત્રીસનો બગડો વધી વધી ત્રણ ચાર પાંચ છ સાત સાતસો ને ચોવીસ થાય કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 724 તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમચય સંચયની અંદરના તે દ્વિપદી વિસ્તરણનો દાખલો હતો એનું ઉદાહરણ 37 જોયું ઉદાહરણ નંબર 39 જે ની ગણતરી આ મુજબ જ છે ઉદાહરણ નંબર 39 ની ગણતરી આ મુજબ છે જે તમારે જાતે તૈયાર કરવી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.4 સ્વાધ્યાય 6.3 સ્વાધ્યાય 6.3 ના દાખલાઓનો વિગતવાર અભ્યાસ કરીશું થેન્ક યુ